गुड मॉर्निंग एवरीबडी, प्रीतेश सर वेलकम्स यू ऑल इन दिस वीडियो लेक्चर। आपणे आनी पहला 12th स्टैंडर्ड इंग्लिश सेकंड लैंग्वेज लैपिंग सप्लिमेंटरी रीडर राइट, अने एमा 17th रीड ए आपणे स्टार्ट करेलू हाउ टू किल बाय काइंडनेस, दया भावना थी सदव्यवहार थी कई रीते मारी नाखू बराबर छे, एनी आपणे स्टोरी ए स्टार्ट करेली। पार्ट वन ए आपणे कम्प्लीट करेलो, आजे आपणे पार्ट टू बराबर छे ए आपणे स्टार्ट करीए। पहला चार पेरेग्राफ मैं कम्प्लीट कर्या छे आनी पहेलाना लेक्चर नी अंदर राइट, अने लास्ट पेरेग्राफ जे लीधो तो चौथो पेरेग्राफ देर वोज अ फार्मर वंस वाळो राइट, ए मोस्ट टाइम पी पेरेग्राफ हतो, एवा आपणे समझ्या तुंड मिजाजी खेडूत विषेनी वात राइट। मायाळु पिताए बाळकोने पूछ्यु हतु के कयो बेस्ट रस्तो छे कोई दुश्मन ने मारी नाखवानो राइट, तो ત્રણ બાળકો એ જવાબ આપ્યા હતા। પહેલા એ કહ્યું હતું કે ગોળી મારી દેવાય, બીજા એ કહ્યું હતું તીક્ષ્ણ હથિયાર વડે મરાય, અને ત્રીજા એ એમ કહ્યું હતું કે એને ભૂખે રાખી અને મારી નાખાય રાઈટ। પણ માયાળુ પિતાએ એમ કહ્યું કે આના કરતા પણ હું એક સર્વશ્રેષ્ઠ રસ્તો તમને બતાવી શકું છું, આના કરતા વધારે સારો રસ્તો હું તમને બતાવી શકું એમ છું કે જેમાં દુશ્મનને મારવો પણ ના પડે, એનો જીવ ના લેવો પડે, અને લોહીનું એક ટીપું પણ વહેડાવવું ન પડે, અને દુશ્મન મરી પણ જાય રાઈટ। આવો એક રસ્તો હું તમને બતાવું, અને એ પણ એને કીધું કે આ રસ્તો છે હું એક કહાની કરી અને તમને કહેવા માંગુ છું રાઈટ। અને એ કહાનીની એને શરૂઆત કરી, અને એ કહાનીમાં એક ખેડૂતની વાત હતી, તુંડ મિજાજી અસભ્ય અને ચીડિયો એવો એક ખેડૂત રાઈટ, એવા ખેડૂતની એને વાત કરી કે જે રાઈનો પહાડ બનાવતો કોઈ પણ વાતનો, એમાં એ પણ વાત કરી કે એક બાળક એવું નહોતું પાડોશની અંદર કે જે એનાથી ડરતું ન હોય, બધા ડરતા, ડોગ છે એને એ સિવિયર પનિશમેન્ટ એક ગંભીર સજા છે, એ કોઈ એના વિશે બોલે નહીં આપતો, ને ડોગ છે ને પછી રૂસ્ટર કુકડો છે ને પછી કેટ બિલાડી તો એના ફૂટસ્ટેપ્સને ઓળખીને ભાગી જતી રાઈટ। એની ખુદની જિંદગીમાં રોજે રોજ નવી નવી મુશ્કેલીઓ આવતી જ બરોબર છે, અને પોતાની જિંદગી પૂરેપૂરી એ ખરેખર મેડઅપ ઓફ બ્રોઇલ્સ એ ઝઘડાઓથી ભરપૂર થઈ ચૂકી હતી રાઈટ। આવી રીતની આખી કહાની એક સ્ટાર્ટ કરેલી હતી, એમાં હવે આજે આપણે આગળ વધીએ તો એ તુંડ મિજાજી ખેડૂતની ચર્ચા એ પેરેગ્રાફમાં પૂર્ણ કર્યા પછી આજે આફ્ટર અ ટાઈમ, થોડાક સમય પછી, આફ્ટર અ ટાઈમ ગુડ ફાર્મર ગ્રીન, હવે જેમ આપણે તુંડ મિજાજી એક તોછડો એક ઉદ્ધતાઈ ભરેલ એક અસભ્ય એવા એક ખેડૂતની વાત લીધી રાઈટ, તો હવે એ જ ગામની અંદરના એક ગુડ ફાર્મર એક સારા એવા ખેડૂત જેનું નામ મિસ્ટર ગ્રીન બરોબર છે, એની હવે આપણે ચર્ચા આગળ વધારવાની છે। જો તો મિસ્ટર ગ્રીન કેમ ટુ લીવ નિયર હિમ, હવે મિસ્ટર ગ્રીન છે એ ઓલા અસભ્ય તોછડા ખેડૂતની નજીક રહેવા આવ્યા બરોબર। હવે વોટ અ સીન, આમ જોઉં તો કે એક અતિ તોછડો ખેડૂત કે જેનાથી આખું ગામ પરેશાન એમ કયો તો ચાલે બરાબર, આખો પાડોશ પરેશાન એમ કયો તો ચાલે, અને એની નજીક રહેવા આવ્યા એ ગામના સભ્ય ખેડૂત, સારા ખેડૂત, અને એમનું નામ હતું મિસ્ટર ગ્રીન બરાબર છે। વોટ અ સીન, હવે યુ મે સપોઝ, એઝ યુ મે સપોઝ ફરી પાછો આવ્યો છે એઝ, જે કારણ પણ દર્શાવે પણ અહીં એઝ નો મતલબ થાય જેવું કે, એઝ યુ મે સપોઝ જેમ તમે આમ ધારી શકો, જેમ તમે આ સપોઝ ધારણા કરી શકો જ કે ભાઈ તુંડ મિજાજી ખેડૂતની બાજુમાં સારા એવા સજ્જન ખેડૂત રહેવા આવ્યા, તો તમને એ ધારણા થાય જ કે એ સજ્જન વ્યક્તિને હી વોઝ સૂન ટોલ્ડ, સૂન એટલે તરત જ, હી વોઝ સૂન ટોલ્ડ જો પેસિવ છે, હી વોઝ સૂન ટોલ્ડ ધ કેરેક્ટર ઓફ હિઝ નોટ ઓવર પ્લીઝન્ટ નેબર, નોટ ઓવર પ્લીઝન્ટ, યાને ફરી પાછા એવા જ વર્ડ આવે છે જો કે જે બતાવે કંકાસીઓ, જે બતાવે તુંડ મિજાજી, જે બતાવે અસભ્ય રાઈટ, ઉદ્ધતાઈ ભરેલો બરાબર, આવો જે પાડોશી જેની બાજુમાં એ મિસ્ટર ગ્રીન રહેવા આવ્યા છે, એ મિસ્ટર ગ્રીનને તમે ધારણા કરી જ શકો, સ્વાભાવિક વાત છે સારો પાડોશો હોય, સારા સજ્જન વ્યક્તિ રહેવા આવ્યા હોય તો સ્વાભાવિક છે એ સારો પાડોશ ભેગો થાય અને સજ્જન વ્યક્તિને કહેવા તો જાય ને કે ભાઈ જરા ધ્યાન રાખજે, તું જેની નજીક રહે રહેવા આવ્યા છો, તમે જેની નજીક રહેવા આવ્યા છો એ આવો માણસ છે,
એને જઈને માહિતી તો આપે ને, એને જઈને કહે તો ખરી ને, એ કેરેક્ટર એનું કેવું છે, એ પાત્ર એનું કેવું છે, એ તરત જ એને જઈને બધાએ કહ્યું બરાબર. અને તમે ધારણા કરી શકો ભાઈ, સારો સજ્જન વ્યક્તિને જરાક ચેતવણી તો આપે ને ભાઈ, જરાક ધ્યાન રાખજો આ રીતે છે વ્યક્તિ બરાબર, તમે જેની નજીક રહેવા આવ્યા છો એ. તો થોડાક સમય પછી સારા એવા ખેડૂત મિસ્ટર ગ્રીન એ એમની બાજુમાં રહેવા આવ્યા, અને જેમ તમે ધારણા કરી શકો, જેમ તમે ધારી શકો, જેમ તમને ખ્યાલ આવી જ જાય કે એ વ્યક્તિ મિસ્ટર ગ્રીન કે જેને તરત જ કહેવામાં આવ્યું કે કેવું પાત્ર બરાબર, આ નોટ અવર પ્લીઝન્ટ નેબર, આ અસભ્ય પાડોશીના પાત્ર વિશે, એના ચારિત્ર્ય વિશે એને તરત જ કહેવામાં આવ્યું. અને કોણે કીધું હોય? આડોશ પાડોશના વ્યક્તિઓએ જ કીધું હોય બરાબર છે, પાડોશીએ જ કીધું હોય રાઈટ. તો એને જાણ કરી બધાએ બરાબર, જાણ કરી લીધી, બધાએ પોતપોતાની રીતે થોડું ઘણું કહ્યું જ હોય રાઈટ, કે આવો વ્યક્તિ છે, તેવો વ્યક્તિ છે, પાંચ સાત જણા ગયા હોય એની ઘરે, મિસ્ટર ગ્રીનની ઘરે, અને બધાએ જઈને આવી રીતે વાત કરી હોય. તો સામે મિસ્ટર ગ્રીને બધું સાંભળી તો લીધું હોય, પણ પછી મિસ્ટર ગ્રીને શું કીધું? વેલ સેડ હી, જો ઇફ હી ટ્રીટ્સ મી બેડલી, આઈ પછી આ ડબલ લીટા એટલે વિલ બરાબર, આઈ વિલ વેરી સૂન કિલ હિમ. મિસ્ટર ગ્રીન જે સજ્જન વ્યક્તિ, જે સારો વ્યક્તિ, સ્વભાવે બહુ સારો વ્યક્તિ, અને એટલે જ બધા એને ચેતવવા ગયા, એને કહેવા ગયા ઓલા વ્યક્તિના કેરેક્ટર વિશે જાણ કરી. તો જાણ કરી દીધા પછી મિસ્ટર ગ્રીન એ બધા વ્યક્તિઓને જવાબ શું આપે? એ બધા વ્યક્તિઓને એમ કહે, વેલ ઇફ હી ટ્રીટ્સ મી બેડલી આઈ વિલ વેરી સૂન કિલ હિમ, કે જો તે મારી સાથે ખરાબ વર્તન કરશે બેડલી, તો આઈ વિલ વેરી સૂન કિલ હિમ, તો હું એને મારી નાખીશ. બોલો, સારા સજ્જન વ્યક્તિ પ્રત્યુત્તરમાં આવું કહે છે કે જો એ મારી સાથે ખરાબ વર્તન કરશે તો હું એને મારી નાખીશ બરાબર છે. હવે આવું બોલ્યા, હવે જે પાંચ સાત, આ તો આપણે ધારણા કરીએ છીએ, સમજી લો પાંચ સાત વ્યક્તિ કહેવા ગયા હશે, એને કીધું હશે, એને આ કેરેક્ટર વિશે તો જાણે, આ વાક્ય આવ્યું ને કે હી વોઝ સૂન ટોલ્ડ, કે તેને તરત જ કહેવામાં આવ્યું. તો કોણે જ કીધું હોય? તો પાડોશના જ વ્યક્તિએ કીધું હોય, એ આપણે ધારણા કરી લઈએ બરાબર છે. અને પાંચ સાત વ્યક્તિએ જે કંઈ પણ એના કેરેક્ટર વિશે કીધું ને, પછી આ પાંચ સાત વ્યક્તિને મિસ્ટર ગ્રીને આવો જવાબ આપ્યો રાઈટ. હવે આવો જવાબ આપ્યો ઓલા પાંચ સાત વ્યક્તિ જેણે આ જવાબ સાંભળ્યો, આ પ્રત્યુત્તર મિસ્ટર ગ્રીનનો સાંભળ્યો, તો સ્વાભાવિક વાત છે એ પાંચ સાત વ્યક્તિ છે, એ પાંચ સાતને પચાસને ખબર પડવાની છે રાઈટ. તો ધીસ રિમાર્ક ઓફ ફાર્મર ગ્રીન્સ સૂન ગોટ અબ્રોડ. આમ તો અબ્રોડ એટલે વિદેશ થાય, પણ એ ગોટ અબ્રોડ એટલે કે ફેલાઈ જવું. હવે આ રિમાર્ક, આ ટીકા ટિપ્પણી ફાર્મર ગ્રીનની, ઓ આ ટીકા ટિપ્પણી હેઝ સોન ગોટ અબ્રોડ, એ તરત જ શું થઈ? ફેલાઈ ગઈ બધે બરાબર છે, ઘરે ઘરે, દુકાને દુકાને ફેલાઈ જવાની છે વાત. ને આવી વાત હોય તો ઝડપથી ફેલાય. અને ઓલ સોર્ટ્સ ઓફ થિંગ્સ, સોર્ટ્સ એટલે પ્રકાર, તમામ પ્રકારની વાતો, તમામ પ્રકારની બાબતો, વેર સાઈડ અબાઉટ ઇટ, આના વિશે કહેવામાં આવી. બધાય વાતો તો કરે ને, હોય નહીં વો મિસ્ટર ગ્રીન, અને આવું બોલે કે હું મારી નાખી, આવું થોડું બોલે. હવે ઘરે ઘરે, દુકાને દુકાને, બધી ચર્ચા થાય જ આવી વાતની રાઈટ. હવે શું કહેતા હશે માણસો? આવું જ કહી કે સજ્જન વ્યક્તિ, આવું થોડું બોલે, હોય નહીં, બને નહીં. તો ઓલા પાંચ વ્યક્તિમાંથી જે કહેતા હો એમ કહે ને, અરે અમે રૂબરૂ ગયા હતા, અમને કીધું ભાઈ, અમને કીધું, હું ના કહે. હી સેમ્ડ, આવું પણ બીજા લોકો માનવા તૈયાર નહોતા, એનું કારણ છે કે હી સેમ્ડ ધ વેરી લાસ્ટ મેન ટુ કિલ એનીવન. સેમ્ડ એટલે એવું લાગુ, પણ આ સજ્જન વ્યક્તિ, આ મિસ્ટર ગ્રીન એવા લાગતા કે જાણે તમે આમ આખા ગામમાં નજર ફેલાવો તો આ સૌથી લાસ્ટ વ્યક્તિ હોઈ શકે કે જે કોઈને માર્યો, મારવાની વાત કરે બરોબર, કિલ એનીવન હે. તો આ એટલા સજ્જન વ્યક્તિ, કારણ પાછો જો, ફોર કારણ, હિઝ લુક્સ, એનો દેખાવ તમે જોવ તો ખબર પડે, વર્ડ્સ એના શબ્દો, એની વાણી અને એક્શન્સ, અને અત્યાર સુધીના એના કરેલા કર્મો, કાર્ય, ઓલ ટોલ્ડ ઓફ અ લવિંગ હાર્ટ. આ બધું એમ કહેતું હતું કે એ પ્રેમાળ હૃદયના ઇન્સાન છે, માનવી છે રાઈટ. દેખાવ કહી દે, વાણી કહી દે, કાર્ય કહી દે, આ બધું કહે કે પ્રેમાળ હૃદયના માનવી છે, આ કરે જ નહીં એવું, આ મારે જ નહીં કોઈને બરોબર છે. અને નોબડી કુડ થિંક ફોર અ મોમેન્ટ, એક ક્ષણ માટે કોઈ એવું વિચારતું નહોતું, વિચાર
કોઈને એક ક્ષણ માટે આવતો નહોતો કે હી ઇઝ બિકમિંગ અ મર્ડરર, કે તે પોતે મર્ડરર બની શકે, ખૂની બની શકે. ખૂની એટલે ખૂન કરવાની વાત કરી એટલે ખૂની બનવાની, રાઈટ? મિસ્ટર ગ્રીને પણ એક ક્ષણ માટે કોઈ માનવા તૈયાર ન હતું આવી વાત. કારણ મેં તમને કહ્યું, એનો દેખાવ, એને શબ્દો, એના વાણી અને એના કાર્યો કર્મો બરોબર છે, એ બધું એમ કહેતો હતો કે ના, બંને જ નહીં ભાઈ, બંને જ નહીં. પણ મિસ્ટર ગ્રીને આ બોયલા તો છે એ તો પાકી વાત છે, બરોબર છે? આ કીધું તો મિસ્ટર ગ્રીને છે એ તો કન્ફર્મ છે. મિસ્ટર ગ્રીન્સ ઇન્ટેન્શન અને આ એનો ઈરાદો તો છે જ, બરોબર? મિસ્ટર ગ્રીન્સ ઇન્ટેન્શન, આ ઈરાદો મિસ્ટર ગ્રીનનો એટ લેન્થ, અહીંયા એટ લેન્થનો મતલબ થશે છેવટે, અંતે, કેમ ટુ ધ ઇયર્સ ઓફ ધ ઇલ નેચર્ડ ફાર્મર. અગેઇન શબ્દ આવ્યો, જો ઇલ નેચર્ડ ફાર્મર, હવે એના કાને, અસભ્ય ખેડૂત ના કાને સંભળાણો. સ્વાભાવિક વાત છે, વાત ઘૂમતી 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 ક્યારેક આ અસભ્ય ખેડૂતના કાને આવે તો ખરી જ, બરોબર છે? એટલે મિસ્ટર ગ્રીનનો જે ઈરાદો હતો કે હું મારી સાથે ખરાબ વર્તન કરશે તો હું એને મારી નાખી, આ વાત ફેલાતી 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 કોના કાને સંભળાણી? અસભ્ય ખેડૂતના કાને એ વાત પહોંચી. હવે સ્વાભાવિક વાત છે, એન્ડ યુ મે બી શ્યોર, તમને ખાતરી જ હોઈ શકે કે હી વોઝ નોટ એટ ઓલ પ્લીઝડ અબાઉટ ઇટ, કે આનાથી આ ભાઈ તુંડ મિજાજી ખેડૂત છે આવું સાંભળે તો આનાથી એ કંઈ ખુશ તો ન થાય, આનંદમાં તો ન આવી જાય, વાહ એ મને મારી નાખવાની વાત કરીએ મજા આવી ગઈ, એવું તો ન કરે. આપણે આની પહેલાંના લેક્ચરમાં જોયું તો ઓલા પેરેગ્રાફમાં કે ભાઈ જો કોઈ એના વિશે જરાક બી બોલે તો એ નાની વાતને મોટું સ્વરૂપ આપી રાયનો પહાડ બનાવી અને એ ગંભીર સજા આપતો, બરોબર? એટલે આ વાતથી જરાય ખુશ ન થાય તમને ખબર જ છે. અને આવું સાંભળીને એ ભાઈ, આ ભાઈ સાહેબ હું તો એમ કહું કે આ એવો તુંડ મિજાજી નાનો મગજ, બરોબર? આવા વ્યક્તિનું 100% મગજ એ હાથમાં રહી જ નહીં આ ભાઈ, બરોબર છે? અને એ મગજ એનું છટકે જ, બરોબર? અને એવરીથિંગ હી કુડ ડૂ ટુ ટીઝ, એનોય એન્ડ ઇવન ઇન્જર, બધું કરી છૂટે એ ભાઈ, બધું કરી છૂટે. જો ટીઝ એટલે ખીજવું, એનોય એટલે ચીડવું, અને ઇવન ઇન્જર એટલે ઈજા પહોંચાડવી, રાઈટ? નુકસાની પહોંચાડવી, રાઈટ? કાંઈ પણ તે વ્યક્તિ કરી છૂટે, કરે જ. અને કાંઈ પણ તે વ્યક્તિ આ મિસ્ટર ગ્રીન, બરોબર, કે જેણે આવો ઈરાદો પ્રગટ કર્યો હતો મારી નાખવાનો, એની એને નુકસાની પહોંચાડવા, એને ચીડવવા, એને ખીજવવા, એ કાંઈ પણ પગલાં ભરે જ, એ તમે ખાતરી જ હોય તમને, રાઈટ? બટ પરંતુ સમ હાવ ઓર ધ અધર, આમ કે તેમ, ગમે તેમ કરીને, ભલે ઓલો તો એને ખીજવવા માટે તમે આમ કહી શકો સામ દમ દંડ ભેદ બધું અપનાવે, રાઈટ? નુકસાની પહોંચાડવા, મિસ્ટર ગ્રીનને નુકસાની પહોંચાડવા તુંડ મિજાજી વ્યક્તિ બધું કોશિશ કરે, તમામ પ્રકારના પગલાં ભરે, પણ અને ભય રહી, તમામ પ્રકારના પગલાં એને ભય રહી, બટ સમ હાવ ઓર ધ અધર, પણ એક કે બીજી રીતે ધ મેન મિસ્ટર ગ્રીન, જે વ્યક્તિ, બરોબર, હુ વોઝ ટુ કિલ ધીસ અગલી ટેમ્પર્ડ ફાર્મર, જે વ્યક્તિ મિસ્ટર ગ્રીન કે જે આ અસભ્ય ખેડૂતને મારી નાખવાનો હતો, જેણે પ્રતિજ્ઞા લીધી હતી મારી સામે ખરાબ વર્તન કરશે તો એને મારી નાખી, અને આ વ્યક્તિએ એમને ચીડવવા, ખીજવવા, નુકસાની પહોંચાડવા તમામ પ્રકારના પ્રયત્નો કર્યા, પણ આ ભાઈ એ અસભ્ય ખેડૂતના તમામ પ્રકારના પ્રયત્નોને, નુકસાની પહોંચાડવાના પ્રયત્નોને એક કે બીજી રીતે, ગમે એમ, ટુક ઇટ ઓલ ઇન ગુડ પાર્ટ, પણ એણે એ પ્રયત્નોને એક કે બીજી રીતે, આમ જેને કહેવાય ટુક ઇટ ગુડ પાર્ટ એટલે હળવાશથી લઈ લેવા, બરોબર? એટલે આ ટેક કરવું એટલે શું થાય, એને હળવાશથી લેવું એ અર્થમાં છે, બરોબર છે? તો એણે એ પ્રયત્નો, નુકસાનીના પ્રયત્નોને પણ આણે કઈ રીતે લીધા, હળવાશથી લીધા, એટલે એણે એની સામે પ્રત્યુત્તરમાં દુશ્મનાવટ, બોલાચાલી એવું કંઈ ના કર્યું, હળવાશથી લીધા, અને સ્પોક એઝ કામલી એન્ડ લુકડ એઝ કાઇન્ડલી એઝ આવા, અને એના પ્રત્યુત્તરમાં સામે આ ભાઈ સાહેબ મિસ્ટર ગ્રીન, કે જેણે આમ જેણે પ્રતિજ્ઞા જે બોલી ગયા હતા
કે હું મારી સામે ખરાબ વર્તન કરશે તો હું મારી નાખીશ. પણ એ વ્યક્તિએ એના પ્રત્યુત્તરમાં, ઓલાએ તો બધા પ્રયત્નો કર્યા, શામ દામ દંડ ભેદ બધું નુકસાની પહોંચાડવાના, પણ આણે એની સામે કામલી શાંતિથી જ બોલ્યા અને લુક્ડ એઝ કાઇન્ડલી એઝ એવર, અને હંમેશની જેમ જ તે દયાળુ જ લાગતા હતા, કાઇન્ડલી જ અને શાંતિથી જ બોલ્યા. યાને આનો અર્થ સોચ્યો કે તુંડ મિજાજી ખેડૂતોએ, તુંડ મિજાજી ખેડૂતે એને ચીડવવા, એને ખીજવવા, એને ઈજા પહોંચાડવા, શામ દામ દંડ ભેદ બધા જેટલા પ્રયત્નો કરવાના હતા એ એણે કર્યા. પણ સામે પક્ષે મિસ્ટર ગ્રીને, જે મિસ્ટર ગ્રીન જે વ્યક્તિ કોણ કે જેણે એવું કહેલું કે મારી સામે ખરાબ વર્તન કરશે તો એને મારી નાખીશ, એ જ વ્યક્તિએ આ જ બધા એના પગલાઓને હળવાશથી લીધા, બરાબર છે. અને એ ભાઈ સાહેબ સાવ શાંતિથી, સાવ દયાળુ દયા ભાવનાથી, જેમ પહેલાની જેમ જ, રાઈટ, જેમ એ પોતે ઓળખાતા જ કેમ, સજ્જન ખેડૂત તરીકે સજ્જનતા રીતે, રાઈટ, અને એ જ સજ્જનતા એના બોલીમાં, એ જ સજ્જનતા એના દેખાવમાં હજુ એમ ન હતી. એ ભાઈએ સામે પ્રત્યુત્તરમાં કાંઈ એવી ઘટના ન ઘટાડી કે જેનાથી એ પોતે પણ અસભ્ય લાગે, બરોબર છે. એ પોતે જરાય ચેન્જ ન થયો, રાઈટ. તો હવે નેક્સ્ટ પેરેગ્રાફ, બરોબર. વન ડે, એક દિવસ, હવે ઘટના બદલાઈ છે, બરોબર. વન ડે, એક દિવસ. હવે અહીંયા હું પહેલાં કહી દઉં, આગળ વધુ એની પહેલાં, કે આ જે બ્લેક રાઇટિંગ મેં કરેલા છે એ આ એક પેરેગ્રાફ વન ડે વાળો, પછી આ એટ અનધર ટાઈમ વાળો પેરેગ્રાફ, અને પછી હજી એક લીટીનો પેરેગ્રાફ છે કે જે મારે આની સાથે જ લેવાનો હતો, અહીંયા સમય એમ નહોતો એટલે મેં અહીંયા ગેપ તો ત્યાં મેં લખી નાખ્યું છે, બરાબર. એટલે આ એક પેરેગ્રાફ, આ એક, અને પછી આ પેરેગ્રાફ, ઓકે. આ રીતે છે. વન ડે, એક દિવસ, મિસ્ટર ગ્રીન સેન્ટ ધ વાઇફ ઓફ અવર સરલી ફ્રેન્ડ અ બાસ્કેટ ઓફ નાઇસ પ્લમ્સ. પ્લમ્સ એટલે જરદાળુ, જરદાળુ કહેવાશે, બરાબર. સરસ જરદાળુનું બાસ્કેટ આપણા જે કે અમારા જે સરલી ફ્રેન્ડ હતા, જે સરલી આપણે આની પહેલાના લેક્ચરમાં આવી ગયો હતો, સરલી એટલે અસભ્ય જેને કહેવાય, બરાબર. અસભ્ય ખેડૂતના પત્નીને એણે મિસ્ટર ગ્રીને શું કર્યું, એ બાસ્કેટ, જરદાળુનું બાસ્કેટ છે, સરસ જરદાળુનું બાસ્કેટ એણે મોકલાવ્યું. આડોસ પાડોસમાં આવી રીતે વ્યવહાર હોય છે, બરાબર છે. મોસ્ટ ઓફ બધાએ આ રીતે કંઈક નવી ડિશ બનાવે ખાવાની તો એ મોકલે, રાઈટ, એકબીજા એકબીજાને આપવાનો વ્યવહાર હોય. તો અહીંયા આણે સ્ટાર્ટ કર્યો વ્યવહાર, આણે તો સ્ટાર્ટ કર્યું ને, બરાબર છે. મિસ્ટર ગ્રીને એ બાસ્કેટ મોકલાવ્યું. હવે બટ, પરંતુ હર હસબન્ડ, એટલે મિસ્ટર ગ્રીને એમની ઘરે બાસ્કેટ કોકને દીધું કે જાઓ દયાવો, તો બરાબર, એટલે એ દેવા ગયા. હવે ઓલા તુંડ મિજાજી ખેડૂતની પત્ની દરવાજો ખોલી અને એ લેવા જાય છે, બટ હર હસબન્ડ વુડન્ટ લેટ હર હેવ ધેમ. પણ તેના પતિએ તેણીને, હેવ એટલે ટેક, લેવું, પણ એ બાસ્કેટને જે જરદારુથી ભરેલું હતું એને એ લેવા દીધું નહીં. વુડન્ટ લેટ હર, લેટ એટલે પરવાનગી આપી, તો એને એ લેવા ન દીધું, બરાબર છે. ના પાડી કે તું એ બાસ્કેટ લેતી નહીં. હી ટોલ્ડ ધ પર્સન, અચ્છા, એ બાસ્કેટ તો ન જ લેવા દીધું, પણ ઓલો બિચારો માણ જે દેવાયો હતો, હી ટોલ્ડ ધ પર્સન હુ બ્રોટ ધેમ, કે જે એ બાસ્કેટ લઈ આવ્યો હતો એણે એને કીધું, એ વ્યક્તિને કીધું. શું કીધું? વેરી ગ્રુફલી કીધું, પાછો જો નવો વર્ડ, અગેન મિનિંગ તો એક જ, હું ઉદ્ધતાઈથી, તોછડાઈથી, બરાબર. હવે એ બિચારો દેવાય હોય ને, હું વાત, મિસ્ટર ગ્રીને મોકલો બાસ્કેટ લઈને જાતો દે તો એ દેવાયો, હવે એનો તો કંઈ વાક નહીં. પણ આણે એને કીધું કે ઇટ વોઝ ઓનલી ડન ટુ ગેટ સમ ઓફ સમ પિયર્સ ઇન રિટર્ન. પિયર્સ એટલે નાસ્પતિ. એ કે આ બાસ્કેટ અહીંયા હું કાંઈ મોકલું, ખબર છે, આ એટલા માટે કે એને સામે રિટર્નમાં મારી પાસેથી કે રિટર્નમાં એને શું જોઈએ? પિયર્સ જોઈએ, નાસ્પતિ જોઈએ, શકે થોડી થોડીક નાસ્પતિ જોઈ, એટલે આ મોકલું આ કંઈ, બરાબર. હવે હવો વિચાર બોલો એ, એન્ડ હી વોઝ નોટ ગોઈંગ ટુ ગીવ એની ઓફ ધેમ. હવે અને એ કે હું આમાંથી એક પણ નાસ્પતિ આપવાનો નથી. હવે આવો વિચાર બોલો, કેવો નેગેટિવ વિચાર લઈ લીધો. મિસ્ટર ગ્રીને એ બાસ્કેટ મોકલાવ્યું કંઈક સારા હેતુથી કે ભાઈ પાડોશમાં સંબંધ વધે,
બરોબર છે. આણે એની પત્નીને એ બાસ્કેટ લેવા ન દીધું. પાછો એટલું તો ઠીક, જે લઈ આવ્યો તો એને તોછડાઈથી કીધું કે આ એટલે મોકલાયું કારણ કે મારી પાસેથી એને નાશપતિ જોઈએ. બોલો, હવે આવા નેગેટિવ વિચારવાળા, બરોબર છે. હવે બીજી વખત, એટ અનધર ટાઈમ, મિસ્ટર ગ્રીન્સ ટીમ ઓફ ઓક્શન, ઓક્સનું બહુવચન ઓક્શન એટલે બળદો, બરોબર છે, એક બળદ નહીં ઘણા, સ્ટક ફાસ્ટ ઇન અ બોગ, મારાથી ભૂલથી લખાઈ ગયું બોક્સ, બરો BOG બોગ, કિચડ કાદવ, બરોબર, સ્ટક ફાસ્ટ એટલે જોરદાર ખૂંચી જવું. એટ અનધર ટાઈમ, હવે આ વન ડે એક વખત આ ઘટના ઘટી, હવે બીજી ઘટના, એટ અનધર ટાઈમ, બીજી વખત, એક બીજી વખત મિસ્ટર ગ્રીનના આખી ટીમ ઓફ ઓક્શન, હવે પોતાના માણસો હોય, બળદ છે, બળદ ગાડું છે, રાઈટ, એ બધું, હવે પોતે ખેડૂત મિસ્ટર ગ્રીન એટલે ખેતરેથી ભાઈ આવતા હશે, અને માણસો બળદ આ બધું સ્ટક ફાસ્ટ, ખૂંચી ગયું. ક્યાં? તો કે ફાસ્ટ એટલે આમ જોરદાર, બરોબર છે, અને સ્ટક એટલે ખૂંચી જવું. ઇન અ બોગ, બોગ એટલે કીચડ કાદવ, બરોબર, એમાં. એન્ડ વેન હી આસ્ક્ડ હિઝ નેબર ફોર અ લિટલ હેલ્પ, અને જ્યારે એણે એના પાડોશીને, એને પાડોશી એટલે કોણ, આ તોછડો વ્યક્તિ, બરોબર છે, એની પાસે એને થોડીક આક્સ હિઝ નેબર ફોર અ લિટલ હેલ્પ, થોડીક મદદ માટે કીધું, ભાઈ જરાક મદદ કરી યાર, આ બળદ અહીંયા ફસાઈ ગયા કીચડમાં, માણસો આમ બધા ફસાઈ ગયા છે કીચડમાં, થોડીક મદદ કરતો અમે શું છે બહાર નીકળી શકીએ, બરોબર. હવે પાડોશીને કીધું એણે, તો એ પાડોશી જે તુંડ મિજાજી અસભ્ય, એણે શું કીધું, હી ટોલ્ડ હિમ, તેણે તેને કહ્યું, ઇન અ વેરી રફ વે, ઉદ્ધતાઈથી પાછું રફ વે એટલે, દેટ કે હી હેડ ઇનફ ટુ ડુ ટુ માઇન્ડ હિઝ ઓન બિઝનેસ, માઇન્ડ હિઝ ઓન બિઝનેસ. હવે જો આપણે ઘણા પિક્ચરોમાં નવા શબ્દો બહુ, આ શબ્દ બહુ છે, માઇન્ડ યોર, હવે એક હોય માઇન્ડ યોર લેંગ્વેજ, ને એક હોય માઇન્ડ યોર બિઝનેસ, હવે તું તારું કામ કર, બરોબર, વચ્ચે દખલ ના કર, દખલ કરતા હોય તો એવું કહેવાય, અને માઇન્ડ યોર લેંગ્વેજ એટલે તું તારી ભાષા સંભાળીને વાત કર, રાઈટ. તો આ બે શબ્દો બહુ સાંભળ્યો હોય એટલે આ ભાઈ શું કે એને પોતાને ખુદને જ પોતાનું કામ કરવાનું ઘણું બાકી છે, કે હું આમાં દખલ કરી શકું એમ નથી, કે બરોબર છે, મારે મારું જ પોતાનું કામ કે કેટલું બાકી છે, તો છડાઈથી આવો જવાબ દીધો, બરોબર છે, અને રિફ્યુઝ ટુ હેલ્પ હિમ, અને ના પાડી દીધી કે હું મદદ નહીં કરું, બોલ લ્યો, બરોબર છે. હવે તો હવે આ બીજી ઘટના ઘટી, તો આ તો પૈ તું ના પાડી દીધી, બરોબર, મદદની. હવે મિસ્ટર ગ્રીન શું કહે છે, એ અહીંયા એક લીટી જે હતી પેરેગ્રાફની મેં લખી છે, નેવર માઇન્ડ, કાંઈ વાંધો નહીં, કે સાઈડ મિસ્ટર ગ્રીન સમવન સ્ટેન્ડિંગ બાય, કે કોક ત્યાં મદદ માટે સ્ટેન્ડિંગ બાય, ભાઈ એક મદદ ન કરે આ ભાઈ તો કોક બીજા તો કરે ને, બરોબર, કોક બીજા તો સારા માણસ હોય ને, બધા થોડા આના જેવા જ હોય, એટલે જે સ્ટેન્ડિંગ બાય એટલે મદદ માટે ત્યાં ઊભા હતા એ વ્યક્તિને મિસ્ટર ગ્રીને કીધું, કાંઈ વાંધો નહીં કે, બરાબર, આઈ વિલ કિલ હિમ વેરી સૂન અને સી ઇફ આઈ ડોન્ટ, હું તેને હવે મારી જ નાખીશ, હવે મારી જ નાખીશ, અને સી ઇફ આઈ ડોન્ટ, જોજે જો ન મારું તો મારી જ નાખીશ, બરાબર છે. હવે આવું કોણે કીધું, મિસ્ટર ગ્રીને, જ્યારે મદદ માટેની ના પાડીને એમ કીધું કે મારે મારું કામ જ કેટલું કરવાનું બાકી છે, મારી પાસે એવો ટાઈમ નથી કે હું દખલગીરી કરીને આવું એમ, બોલો લ્યો, હવે આવો માણસ, બરોબર. તો આજના લેક્ચરમાં અહીંયા સુધીનું આપણે કમ્પ્લીટ રાખીએ, બરોબર છે. હવે અહીંથી આપણે આગળ વધવાનું છે આ સ્ટોરીમાં, બરોબર છે, કે હવે શું ખરેખર મિસ્ટર ગ્રીન એને મારી નાખશે, શું કરશે, બરોબર, કે તો છે, જો કાંઈ વાંધો નહીં કે ભલે મને ના પાડી, બરોબર છે, પણ જોજે હું એને મારી નાખી શકી. હવે આપણે જોવાનું છે કે એ ખરેખર મારી નાખે કે નહીં, બરોબર છે. તો અહીંયા સુધી રાખીએ, ઓકે, હેવ અ નાઇસ ડે, ગુડ બાય, આવજો, ટાટા.